ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી 878 મતદાન મથકો ઉપર મતદાન બાદ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોનું ભાવિ મત ગણતરી બાદ ખુલનાર છે. ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 878 મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારોએ દોટ મૂકી હતી. ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવી હતી, જેના પગલે સમગ્ર દિવસ દરમિયાન મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સરપંચ પદના ઉમેદવાર અને સભ્ય પદના ઉમેદવારના ભાવિ મતદાન પેટીમાં સીલ થયા હતા. ભરૂચ જિલ્લાના મતદાન મથકો ઉપર ચૂંટણી માટેના મતદાન પછીના તમામ મત પેટીઓને સીલ કરી સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવી હતી, જેમાં ભરૂચ તાલુકાની મત પેટીઓને ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવી હતી અને તમામ મત પેટી સરપંચ પદના અને સભ્ય પદના ઉમેદવારોની હાજરીમાં મતગણતરી મંગળવારના રોજ થનારી છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી પંચના અધિકારી નવનીત પ્રજાપતિએ પોલિટેકનિક કોલેજ ઉપર મતગણતરી અંગે વિવિધ કાઉન્ટિંગ ટેબલ સહિત કામગીરીને આખરી ઓપ આપવા સાથે મતગણતરી માટે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટેના પ્રયાસો કર્યા હતા અને 22 જેટલા કાઉન્ટિંગ ટેબલ ઉભા કરવામાં આવ્યા છે અને ચૂંટણી અધિકારીએ પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની ચૂંટણીમાં 76% મતદાન થયું હોવાના કારણે એક પેટીમાં 800-900 જેટલા મત પડ્યા હોવાનો અંદાજ લગાવી મીડિયા સમક્ષ નિવેદન રજૂ કર્યું હતું. તારીખ 19 ડિસેમ્બરના રોજ આપણા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરી અને ભરૂચ જિલ્લા ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. ભરૂચની આપણે વાત કરીએ તો લગભગ 68% જેટલું મતદાન ભરૂચ તાલુકામાં સામાન્ય ચૂંટણીઓમાં થયું છે અને જિલ્લાનું સરેરાશ જે મતદાન છે એ 76%ની આજુબાજુ થયું છે. તો એનું આજે મતદાન બેલેટ પેપરથી આ વખતે કરવામાં આવ્યું છે. એના આવતીકાલે એટલે કે તારીખ 21 ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં મતગણતરી સામાન્ય ચૂંટણીઓની ગ્રામ પંચાયતોના ઇલેક્શનના મતગણતરીની કામગીરી થશે. એમાં ભરૂચ તાલુકાની વાત કરીએ તો ભરૂચમાં મતગણતરી માટે 22 કાઉન્ટિંગ ટેબલ અને 2 કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં રાઉન્ડ વાઇઝ ગણતરી કરી અને વોર્ડ વાઇઝ બંને કાઉન્ટિંગ હોલમાં ગણતરી થશે. ગણતરી માટેનો પૂરતો સ્ટાફ રાખવામાં આવ્યો છે ખાસ કરી અને જે મતદાન થયું છે એ એક પેટીની અંદર એવરેજ જોવા જઈએ તો લગભગ 800-900 મત પડેલા છે. તો મેન્યુઅલ ગણતરી કરવાની હોવાથી એમાં મેન પાવર પણ એ પ્રમાણે રાખેલો છે અને જે કંઈ રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ છે ખાસ કરી અને સરપંચ માટેનું બેલેટ પેપર અલગ છે, સભ્યો માટેનું બેલેટ પેપર અલગ છે, તો એ બંનેને સૌથી પહેલાં ડિવાઇડ કરવામાં આવશે, અલગ કરવામાં આવશે અને પછી જે માન્ય મતો હોય એ માન્ય મતોને અલગ કરી અને એ પ્રમાણે મેન્યુઅલ કાઉન્ટિંગ કરવામાં આવશે. આવતીકાલે કાઉન્ટિંગનો સમય 9 વાગ્યાથી છે અને જ્યાં સુધી કાઉન્ટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાઉન્ટિંગની પ્રક્રિયા ચાલુ રહેશે. જરૂર પડે તો માની લો કે કાઉન્ટિંગ વધારે ટાઈમ લંબાય તો એ માટેના પૂરતા રિઝર્વ સ્ટાફની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.